मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हळवद यूट्यूब चैनल अंदर आप सबनो हार्दिक स्वागत है। हूँ गढ़िया भरत। आज आप इंग्लिश सब्जेक्ट नी अंदर ग्रामर नो डायरेक्ट एंड डायरेक्ट टॉपिक में पेरेग्राफ नी रूपांतर करता शीखीशू। आगना वीडियो नी अंदर पण आपणे पेरेग्राफ घणा बधा जोई गया छे, हजू पण वधारे प्रेक्टिस थाय अने आपणाने सरळता आवी जाए એ માટે હજુ પણ આપણે આગળ પેરેગ્રાફની ચર્ચા કરતા રહીશું। થોડાક પેરેગ્રાફ જોઈશું એટલે આપણે કોઈ મુશ્કેલી આવતી હોય તેનું આપણે સોલ્યુશન થઈ જાય। તો ડાયરેક્ટ આપણે પેરેગ્રાફ પર જઈશું। પેરેગ્રાફમાં જોઈ લો, સૌથી પહેલા આપણે પેરેગ્રાફનું આઈએસમાં રૂપાંતર કરીએ એટલે શું કીધું છે। વાક્યનો પ્રકાર ખાસ જાણી લેવો અને સર્વનામ અને કાળ જોઈ લેવો એટલે ખ્યાલ આવી જાય કઈ જગ્યાએ આપણે ફેરફાર કરવાનો છે। ઓકે, તો જોઈએ આપણે ડાયરેક્ટ જ બોર્ડ ઉપર જઈશું। તો અહીંયા યુ રિમેમ્બર ધેટ ડાયમંડ નેકલેસ ધેટ આઈ બોરોડ ફ્રોમ યુ ટુ વેર એટ ધ પાર્ટી સેડ કોમલ। કોમલ પહેલું વાક્ય કહે છે કે યુ રિમેમ્બર, તને યાદ હશે કે મેં પાર્ટીમાં પહેરવા માટે ઓછીનું નેકલેસ જે હાથમાં પહેરવાનો આવે છે તે તારી પાસે લીધો હતો। ઓકે, એવું કોમલ કહે છે। કોને કહે છે? તો આગળનું વાક્ય વાંચો। યસ વેરી વેલ સેડ રીના। રીના કહે છે હા મને સારી રીતે યાદ છે, કારણ કે મારી વસ્તુ જઈ છે તારી જોડે એટલે મારી આગળ ઓછીનું ઓછું થયું છે એટલે સ્વાભાવિક છે। લઈ જનારને યાદ ના હોય, જેનું લીધું હોય એને તો ખાસ યાદ હોય। ઓકે, એટલે અહીંયા રીના અને કોમલ વચ્ચેનો કન્વર્ઝેશન છે। રીના કહે છે હા મને તો સારી રીતે યાદ છે કે ક્યારે તું મને પરત કરે છે। તો કોમલ આગળ શું કહે છે? વેલ સારું, આઈ લોસ્ટ ઇટ, મેં તે ગુમાવી ચૂકી છું એટલે કે હું મારાથી તે નેકલેસ ખોવાઈ ગયું છે। સારા એવા ગરબા રમતા હોય તો ક્યાંક અડી ગયું હોય તો તૂટી પણ ગયું અને ખોવાઈ ગયું હશે। હાઉ ઇઝ ધેટ, તો આગળ શું કહે છે કોમલ? તે કેવી રીતે બન્યું? યુ રિટર્ન ઇટ ટુ મી, તારે તે મને પરત કરવું પડશે। એ નવું લાઈને તું મને આપ તો પણ તારો પ્રશ્ન છે એટલે મારે નેકલેસ પાછું જોઈએ એવી ચર્ચા થઈ છે। પહેલું વાક્ય જો કેવું છે, પ્રશ્નાર્થ વાક્ય। કાર્ડ જોઈ લો તો રિમેમ્બર મૂળરૂપ આપેલું છે, અહીંયા બોરોએડ ભૂતકાળ છે, પ્રથમ પુરુષનો સર્વનામ આપેલો છે, અહીંયા બીજા પુરુષનો સર્વનામ છે, આટલી વસ્તુ ફેરવાની છે। ઓકે, આગળ જુઓ। યસ વેરી વેલ અધૂરું વાક્ય છે જેને પૂરું કરવાનું છે, વાક્ય જવાબ આપે છે હા મને યાદ છે એટલે શું બને? વિધાન બનશે। વેલ આઈ લોસ્ટ ઇટ, મેં તે ખોઈ નાખ્યું છે, કોમલે કહે છે એટલે ત્યાં પણ વાક્યની શરૂઆતમાં કરતા છે એટલે વિધાન બનશે। હાઉ ઇઝ ધેટ, આ વાક્ય પ્રશ્નાર્થ છે, વર્તમાન કાળ। યુ રિટર્નેડ ઇટ ટુ મી, અહીંયા સાદો ભૂતકાળ, અહીંયા કણે મી, આ પણ પહેલું પ્રશ્નાર્થ અને બીજું વાક્ય વિધાન વાક્ય છે। જો આપણે આ એસમાં રૂપાંતર કરીશું ત્યારે તો એની અંદર કોણ બોલે છે પહેલું વાક્ય? કોમલ। તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ ડાયરેક્ટ સ્પીચ છે। ઓકે, કોમલ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ આવે। કોમલ આસ્ક્ડ, કોણ છે સાંભળના? રીના। સંયોજક તરીકે વિધાન વાક્યમાં આવશે, સોરી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ધેટ આઈ બોરોડ ફ્રોમ યુ વેર એટ ધ પાર્ટી। ઓકે, વાક્ય સોરી વિધાન જ છે, આઈ એમ સો સોરી। ઓકે, યુ રિમેમ્બર ધ ડાયમંડ નેકલેસ ધેટ આઈ બોરોડ ફ્રોમ યુ ટુ વેર એટ ધ પાર્ટી। એક મિનિટ મિત્રો, ઓકે, અહીંયા કણે ડુ યુ રિમેમ્બર, એક પેરેગ્રાફમાં મિસ્ટેક છે, સોરી વાક્ય પ્રશ્નાર્થ છે પણ અહીંયા ડુ આપેલ નથી। ડુ યુ રિમેમ્બર ધ ડાયમંડ નેકલેસ ધેટ આઈ બોરોડ ફ્રોમ યુ ટુ વેર એટ ધ પાર્ટી, શું તને યાદ છે? તો અહીંયા કણે કોમલ આસ્ક્ડ રીના, સંયોજક તરીકે ઇફ આવે,
અહીંયા કણે યુનો ફેરફાર સાંભળનાર બંને છોકરીઓ છે એટલે મોટા ભાગના પહેલો અને બીજા પુરુષનો ફેરફાર સીમાં થશે સી વાળી લાઈનની અંદર થશે સી ડુ નીકળી જાય એટલે પાછળ થઈ જાય ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ એટલે રિમેમ્બર્ડ આગળ ધ રિમેમ્બર ધ ડાયમંડ નેકલેસ ઓકે આગળ ધેટ આઈનો ફેરફાર બોલનાર બોલનાર તરીકે કોમલ એટલે તે પ્રથમ પુરુષ થઈ જાય સે બોરોડ ભૂતકાળ આપેલો છે તો પૂર્ણ ભૂતકાળ કરો એટલે હેડ પ્લસ ક્રિયાપદનો ભૂતકૃદાંત થઈ જશે ઓકે ના પછી બોરોડ ફ્રોમ અહીંયા યુનો ફેરફાર સાંભળનાર તરીકે પણ છોકરી છે યુ બીજા નંબરનું છે તો યુ યુ સીનું હ ટુ ટુ પછી મૂળરૂપ રહે વેર એટ ધ પાર્ટી આવી રીતે પહેલું પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે બીજો કોણ બોલે છે તો રીના રિપ્લાઈડ કોમલ કોમલ માટે આપણે શું મૂકીશું હર એ ખબર છે કે આ રીના છે એટલે હર કોમલ માટે છે તો રીના રિપ્લાઈડ હર દેટ અહીંયાથી વાક્ય કોઈ તેણીને કીધું કે તે મને ખરેખર સારી રીતે યાદ છે સી રિમેમ્બર અહીંયા કણે યુ રિમેમ્બર દેટ એટલે અહીંયા સી રિમેમ્બર ઇટ વેરી વેલ ઓકે યસ વેરી વેલ તો તે મને સારી રીતે યાદ છે તેના માટે સી તેણી એવું કીધું સી અહીંયા કણે ફૂલ ફોર્મ કરો તો શું થાય આઈ રિમેમ્બર વેરી વેલ એવો શબ્દ આવી શકે હા તે મને ખૂબ જ પૂરતું છે અધૂરું વાક્ય છે એટલે આપણે પૂરું કરવા માટે સી રિમેમ્બર વેરી વેલ ઈટ એણીએ એવું કીધું હતું કે તે મને સારી રીતે યાદ છે ઓકે અહીંયા કણ અધૂરું છે આઈ રિમેમ્બર યસ આઈ રિમેમ્બર વેરી વેલ એવું અહીં કણે સાયલેન્ટ શબ્દો છુપાયેલા છે જેને આપણે ભાષાંતર કરશું એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા કણે આવું આવવું જોઈએ સી રીના રિપ્લાઈડ હર દેટ સી રિમેમ્બર્ડ સાદો ભૂતકાળ થઈ જશે રિમેમ્બર્ડ વેરી વેલ ઓકે આગળ અહીંયા કણે બીજું વાક્ય છે વેલ આઈ લોસ્ટ ઇટ વિધાન વાક્ય છે એટલે શું થઈ જાય કોણ બોલે છે આ કોમલ બોલે છે રીના કોમલ કહે છે કોમલ ટોલ્ડ રીના રીના માટે શું આવશે કોમલ ટોલ્ડ રીના માટે આપણે હર મૂકીશું સંયોજક તરીકે દેટ કોમલ ટોલ્ડ હર દેટ આઈનો ફેરફાર બોલનાર બોલનાર કોમલ છોકરી સી ભૂતકાળ છે રૂપાંતર પૂર્ણ ભૂતકાળ થાય એટલે શું થાય હેડ લોસ્ટ ઇટ ઓકે તે નેકલેસ મારા દ્વારા ખોવાઈ ગયું છે આગળનું વાક્ય હાઉ ઇઝ દેટ કોમલ બોલે છે વાક્ય પ્રશ્નાર્થ છે તો અહીંયા કણે સોરી આ રીના કોમલ અને આ ફરીને બોલશે રીના તો અહીંયા કણે રીના રીનાનું છે નેકલેસ એટલે પૂછે કેવી રીતે ખોવાઈ ગયું હતું રીના આસ્કડ કોમલ કોમલ માટે હર વાક્ય પ્રશ્નાર્થ છે પણ ડબલ્યુએચ છે એટલે ઇફ નહીં મૂકીએ હાઉ પોતે જ સંયોજક કરીશું હાઉ દેટ આગળ આવશે ઇઝનું શું થઈ જાય કાર્ડ પ્રમાણે હાઉ દેટ વોઝ હજુ વાક્ય આગળ ચાલુ છે એન્ડ એડેડ દેટ યુનો ફેરફાર સાંભળનાર તરીકે સાંભળનાર કોણ છે રીના એટલે છોકરી છે એને ડેટ દેટ સી ભૂતકાળ છે એટલે સી હેડ રિટર્નેડ ઇટ ટુ મી એક જ મિનિટ જસ્ટ સેકન્ડ કાર્ડનો ઓકે યુ રિટર્નેડ ઇટ ટુ મી અહીંયા કણે રિટર્ન ઇટ ઇટ ટુ મી ઓકે સી હેડ રિટર્ન ઇટ સાદો ભૂતકાળ છે રૂપાંતર કર્યું પૂર્ણ ભૂતકાળ એટલે કણે હેડ પ્લસ ક્રિયાપદનો ભૂતકૃદાંત અહીંયા કણે
ફરી જોઈ લઈએ. પહેલું વાક્ય પ્રશ્નાર્થ આપણે કર્યું છે, બાય પ્રિન્ટ મિસ્ટેક ડો નતું રહી ગયું. કોમલ કોમલ આસ્ક્ડ રીના વાક્ય પ્રશ્નાર્થ છે સંયોજક તરીકે. ઇફ હવે ઇફ યુ નો ફેરફાર સાંભળનાર સાંભળનાર બોલનાર બને છોકરી છે એટલે સી વાળી લાઈનની અંદર જ રૂપાંતર થશે. સી રિમેમ્બર ધ સી રિમેમ્બર ધ She remembered the diamond necklace that she had borrowed from her to wear the party. અહીંયા કણે સાદો ભૂતકાળ તો રૂપાંતર આપણે કર્યું, પૂર્ણ ભૂતકાળની અંદર રૂપાંતર કર્યું છે. આગળ બીજું વાક્ય રીના કહે છે, યસ વેરી વેલ, હા તે મને સારી રીતે યાદ છે કે તું મારી પાસે નેકલેસ ઓછીનું લઈ ગઈ હતી. તો રીના રિપ્લાઈડ હર ધેટ She remembered very well it. It એટલે આગળની લાઈનનું મીનિંગ આપેલું છે. તે એટલે કે મારી પાસે ઓછીનું લઈ ગઈ તે મને સારી રીતે યાદ છે. આગળ ના સિવાય વાક્ય કોમલ બોલે છે. કોમલ કહે છે ખોવાઈ ગઈ, એટલે કોમલ ટોલ્ડ રીના ધેટ શી હેડ લોસ્ટ ઇટ. તે નેકલેસ તેણીની દ્વારા ખોવાઈ ગયું હતું એવું અન્ય વ્યક્તિ કહે છે. રીના આસ્ક્ડ હર હાઉ ધેટ વોઝ, રીનાએ તેને પૂછ્યું હતું તે કેવી રીતે બન્યું હતું. એન્ડ એડેડ ધેટ શી હેડ રિટર્નેડ ઇટ ટુ મી, તારે તે મને પરત કરવું જ પડશે. એવી રીતે કન્વર્ઝેશન વન બાય વન લાઈનનું કરશો એટલે ખૂબ જ સહેલું રહેશે. ઓકે, આપણે અહીંયા આ પેરેગ્રાફની ચર્ચા સમાપ્ત કરી છે. હજુ પણ કન્ફ્યુઝન હોય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. અસ્તો જય હિન્દ.